જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આજે આપણે શીખીશું બાર અક્ષર, જે આપણે સિરિયલમાં શીખી ગયા છે. રસવાઈ દીધે બાળકો શીખી ગયા છે ને, પણ આપણે બધા ભૂલી ગયા. આજે આપણે તેનું રિવિઝન કરીશું. તો પહેલું આપણે છે સૂચના, વાંચી લઈએ. વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો. વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો. અહીંયા આપણે પહેલું આપ્યું છે શરણાઈ નો શ, શરણાઈ કાળ નો શા, શરણે રસવાઈ સી, શરણે દીર્ઘાય સી, શરણે રસવા વાળું શું, શરણે દીર્ઘા વાળું શું, શરણે એક માત્ર છે, શરણે કાળ નો બે માત્ર છે, શરણે કાળ નો એક માત્ર શો, શરણે કાળ નો બે માત્ર છ, અને શરણે માથે મીંડું શ. તેવી જ રીતે આપણે અલગ અલગ જે આપણે મૂળાક્ષર આપ્યા છે તેને આપણે બાર અક્ષરી લખવાની છે. તો મારી સાથે તમારે બધાએ બાર અક્ષરી લખવાની છે. તો આપણે બીજો મૂળાક્ષર કયો આવ્યો છે? તે કે ધનો ધ. ધને બાજુમાં કા નો ધ, ધને રસવાઈ ધી, ધને દીર્ઘાઈ ધી, ધને રસવા વાળું ધુ, ધને દીર્ઘા વાળું ધુ, ધને એક માત્ર ધે, ધને બે બાજુમાં માત્ર ઉપર બે માત્ર ધે, ધને બાજુમાં માત્ર ઉપર એક માત્ર ને બાજુમાં કાનો ધો, ધને બે માત્ર ધ, અને ધને માત્ર મીંડું ધ. ચાલો બાળકો, તેવી જ રીતે આપણે તેની નીચેનું લખીશું. થળિયાનો થ, તો થની બાજુમાં કાનો થા, ધને રસવાઈ થી, ધને દીર્ઘાઈ થી, ધને રસવા વાળું ધો, ધને દીર્ઘા વાળું ધો, ધને એક માત્ર ધે, ધને બે માત્ર ધે, ધને કાનો બે કાનો એક માત્ર ધો, ધને કાનો બે માત્ર ધ, ધને માથે મેલું ધ. તેવી જ રીતે નીચે હ, ધને બાજુમાં કાનો થા, ધને રસવાઈ થી, ધને દીર્ઘાઈ થી, ધને રસવા વાળું ધો, ધને દીર્ઘા વાળું ધો, ધને એક માત્ર છે, ધને બે માત્ર છે, ધને કાનો માત્ર થો, ધને કાનો બે માત્ર થ, ધને માથે મીંડું થ. તેવી જ રીતે નીચે ભમરડાનો પ, ભને કાનો ભા, ભને રસવાઈ બી, ભને દીર્ઘાઈ બી, ભને રસવા વાળું ભો, ભને દીર્ઘા વાળું ભો, ભને એક માત્ર બે, ભને બે માત્ર બે, ભને કાનો માત્ર ભો, ભને કાનો બે માત્ર ભ, ભને માથે બીડું ભ. હવે આવે છે ય. યને કાનો યા, યને રસવા ઈ, યને દીર્ઘા ઈ, યને રસવા વાળું યુ, યને દીર્ઘા વાળું યુ, યને એક માત્ર એ, યને બે માત્ર એ, યને કાનો માત્ર યો, યને કાનો બે માત્ર યો, યને માથે મેલું યા. હવે આવે છે તેવી જ રીતે રજાનું ધ. ધને કાનો ધા, ધને રસવાઈ ધી, ધને દીર્ઘાઈ ધી, ધને રસવા વાળું ધુ, ધને દીર્ઘા વાળું ધુ, ધને એક માત્ર ધે, ધને બે માત્ર ધે, ધને કાનો માત્ર ધો, ધને કાનો બે માત્ર ધો, ધને માથે મીંડું ધ. હવે આવશે ફટાકડાનો ફ. ફને કાનો ફા, ફને રસવાઈ પી, ફને દીર્ઘાઈ પી, ફને રસવા વાળું ફુ, ફને દીર્ઘા વાળું ફુ, ફને એક માત્ર ફે, ફને બે માત્ર ફે, ફને કાનો માત્ર ફો, ફને કાનો બે માત્ર ફો, ફને માથે મીંડું હ. હવે આવશે જગડાનો જ. જને કાનો જા, જને રસવાઈ જી, જને દીર્ઘા જી, જને રસવા વાળું જુ, જને દીર્ઘા વાળું જુ, જને એક માત્ર જે, જને બે માત્ર જે, જને કાનો એક માત્ર જો, જને કાનો બે માત્ર જોમ, જને માથે મીંડું
રળનો અળો અળોની પાનો એક અળા અળોને સ્વાઈલી અળોને દીર્ઘાઈલી અળોને સ્વાવાળું અળોને દીર્ઘાવાળું અળોને એક માત્ર અળે અળોને બે માત્ર અળે અળોને કાનો એક માત્ર અળો અળોને અળોની કાનો બે માત્ર અળો અળોને માત્ર મીંડો અળો ચાલો તેવી જ રીતે લખોટાનો લ આવ્યો છે સમજાવીને બાળકો હવે આવતા પછીના વિડીયોમાં મળીશું. બાય બાય.